पड़ी गई थी तो क्या दूर आगे अंधारा खूना तरफ
नथी। तो जुओ आ पण केटलो मोटो मूर्ख नो सरदार छे।
बादशाह
સભામાં એક માણસ હોય છે, એ કહે છે કે બિરબલ ને તો સજા થવી જોઈએ. પછી એક દરબારી હોય છે, એને એવું કહે છે. તો નહી નહી, અકબરે હસીને કહ્યું. જો અકબર હોય છે એ પછી હસીને કહે છે કે નહી નહી, બિરબલ સાચું કહે છે. તેને ટકોર કરીને પણ મને ફરી વાતનું ભાન કરાવ્યું છે. જો બિરબલ બિરબલ હોય છે એને એમ કહે છે કે બિરબલ સાચો છે, એ ખોટો નથી. ટકોર કરવી એટલે કે સૂચના આપવી. ટકોર કરવી એટલે સૂચના આપવી. તો બાદશાહ અકબર હોય છે એમ કહે છે કે એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. ભાન કરાવવું એટલે કે સાચી વાતનું ભાન કરાવવું, સાચી વાત કહેવી. તો મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો, એ પણ મૂર્ખાઈ નહીં. તો બીજું શું છે? બાદશાહે કહ્યું અને પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા. જો મૂર્ખાઓના વિચારમાં અને મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો, વખત એટલે કે સમય, વખત એટલે સમય. તે કહે છે કે મૂર્ખાઓને શોધવામાં અને મૂર્ખાઓના વિચાર કરવામાં વખત જ બગાડ્યો અને એ મૂર્ખાય જ ગણાય. તેથી બિરબલની વાત સાવ સાચી છે, એને સજા થવી જોઈએ નહીં. અને પછી બાદશાહ હોય છે, બાદશાહ અકબર, તેણે બિરબલને ઇનામ આપ્યું અને ઇનામ આપી રાજી કરી દીધા. તો જો અકબર હોય છે, તેણે બિરબલને અહીં 100 મુરખના સરદારો શોધવાનું કામ સોંપ્યું હતું. અને અકબર હોય છે એને મુરખના સરદારો શોધી પણ લાવ્યો. પહેલો મુરખનો સરદાર હતો તે ઘોડેસવાર હતો, બીજો મુરખનો સરદાર હતો તે કાદવમાં પડેલો માણસ હતો, ત્રીજો મુરખનો સરદાર હતો એ સોનાની પીટી શોધતો માણસ હતો, ત્યાર પછી ચોથો મુરખનો સરદાર હતો એ હીરાની પીટી શોધતો માણસ હતો, ત્યાર પછી પાંચમો મુરખનો સરદાર બિરબલ ખુદ હતો અને છઠ્ઠો મુરખનો સરદાર અકબર હતા. તેથી 6 મુરખના સરદાર બિરબલે શોધી કાઢ્યા. અને વિદ્યાર્થી મિત્રો, તમને આ 5